હેલો એવરી વન તો આજે આપણે આઈસી એન્જિનની જે સાયકલ્સ છે તેને કેવી રીતના યાદ રાખવી અને તેનો એક ઓવરવ્યુ જોઈશું તો એના માટે સર્વપ્રથમ તો આપણે કમ્પ્રેશન રેશિયો કોને કહેવાય એ જોઈ લેવું પડે કોમ્પ્રેશન રેશિયો એટલે વોલ્યુમ બિફોર કમ્પ્રેશન અને ડિવાઇડેડ બાય વોલ્યુમ આફ્ટર કમ્પ્રેશન સાયકલમાં જોઈ લઈએ તો વોલ્યુમ બિફોર કમ્પ્રેશન તો આટલું વોલ્યુમ હશે આ વી વોલ્યુમ જે છે ક્યાંથી ક્યાં સુધીનું આ ધારો કે ક્લિયરન્સ વોલ્યુમ છે અને આ સ્વેપ્ટ વોલ્યુમ છે મીન્સ કે પિસ્ટન અહીંથી ફક્ત અહીં સુધી ટ્રાવેલ કરશે આટલું જે વોલ્યુમ છે વીસી ક્લિયરન્સ વોલ્યુમ એટલા વોલ્યુમની અંદર એર અને પેટ્રોલનો મિક્સચર હશે અને પછી તરત જ પિસ્ટન ત્યાંથી રિટર્ન થઈ જશે તો આ જે વીએસ એટલે કે સ્વેપ્ટ વોલ્યુમ છે અને આજે જે VC એટલે કે ક્લિયરન્સ વોલ્યુમ છે તો વોલ્યુમ બિફોર કોમ્પ્રેશન હવે કોમ્પ્રેશન્સ થવાની સ્ટાર્ટ ક્યાંથી થશે અહીંથી કમ્પ્રેશન થવાનું સ્ટાર્ટ થશે V1 પરથી અને એ જે વોલ્યુમ બિફોર કોમ્પ્રેશન એટલે આખું વોલ્યુમ કન્સિડર કરવામાં આવે અહીંથી તે અહીં સુધીનું આખું વોલ્યુમ ટોટલ વોલ્યુમ લેવામાં આવે તેની અંદર ક્લિયરન્સ પ્લસ સ્વેપ્ટ બંને વોલ્યુમ આવી જાય ઇક્વેસનની અંદર જોશો ક્લિયરન્સ પ્લસ સ્વેપ્ટ વોલ્યુમ બરાબર આ બંને વોલ્યુમ આની અંદર આવી જશે અને વોલ્યુમ આફ્ટર કમ્પ્રેશન અહીંથી કોમ્પ્રેશન્સ તમારું સ્ટાર્ટ થયું અને અહીં પહોંચી ગયા કોમ્પ્રેશનનું કામ પતી ગયું અને તો વોલ્યુમ આફ્ટર કમ્પ્રેશન કેટલું વોલ્યુમ બાકી રહ્યું સિલિન્ડરની અંદર તો કે વીસી વોલ્યુમ બાકી રહ્યું તો તે આપણે નીચે લખીશું બરાબર તો આર ઇઝ ઇક્વલ ટુ વી ટોટલ અપન વી ક્લિયરન્સ એટલે કે વીસી પ્લસ વીએસ અપન વીસી તો વન પ્લસ વીએસ બાય વી સી અને કહેવાય કોમ્પ્રેશન રેશિયો કોમ્પ્રેશન રજિસ્ટરનું ફોર્મ્યુલા અથવા એનું ઇક્વેશન વોલ્યુમ બીફોર કોમ્પ્રેશન અને વોલ્યુમ આફ્ટર કમ્પ્રેશન તો એ ડાયરેક્ટલી છે હવે કોમ્પ્રેશન રજિસ્ટરને યાદ રાખવા માટે શું કરવાનું કોમ્પ્રેશન રેશિયો આર આવે તો આર એટલે કે રિવર્સ તો રિવર્સ મુજબ અહીં રિવર્સમાં એ બી લખી દેવાના તો તમને ખબર પડી જશે કે આફ્ટર કમ્પ્રેશન અને આ બિફોર કોમ્પ્રેશન બરાબર આવી રીતના તમારે યાદ રાખવું પડશે આવી બધી વસ્તુ કેમ કે એક્ઝામમાં આવે તો તમે યાદ જ નહીં રહેશે તો કોમ્પ્રેશનમાં સી આર આર એટલે રિવર્સ તો રિવર્સમાં એ બી લખી દેવાનું નીચે એ અને ઉપર બી તો તમને તરત મગજમાં ક્લિક થઈ જશે એટ ધ ટાઈમ ઓટો સાયકલ જોઈએ તો ઓટો સાયકલમાં એક વસ્તુ યાદ રાખવાની કે જે હીટ એડિશન થાય એ કોન્સ્ટન્ટ વોલ્યુમ પર થાય કોન્સ્ટન્ટ વોલ્યુમની ઉપર જે છે તે હીટ એડિશન થાય છે હવે હીટ એડિશન કોન્સ્ટન્ટ વોલ્યુમમાં થાય તો આ ઓટોસાયકલની પ્રોસેસ કેવી રીતના ડ્રો કરવાની તે હું તમને કહી દઉં સિમ્પલ પીવી ડ્રાયગ્રામની ઉપર ઓટો સાયકલની પ્રોસેસ ડ્રો કરવા માટે ઓટો સાયકલ એટલે કોન્સ્ટન્ટ વોલ્યુમ અથવા ઓટો સાયકલ માટે બે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ હોય આ રીતે ડાયરેક્ટલી યાદ રાખી દો આ બે એડિયાબેટિક પ્રોસેસ હોય આ બે એડિયાબેટિક અથવા આઇસન ટ્રોપિક પ્રોસેસ અને આ બે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ કોન્સ્ટન્ટ વોલ્યુમ મીન્સ કે આ વોલ્યુમ જે છે આ પ્રોસેસ દરમિયાન કોન્સ્ટન્ટ જ રહે છે જો વોલ્યુમ કોઈ જાતનું ચેન્જ થતું નથી વન ટુ આ જે પ્રોસેસ છે એ આઇસન ટોપ ટ્રોપિક કોમ્પ્રેસન પ્રોસેસ છે ટુ ટુ થ્રી આ જે પ્રોસેસ છે એ કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન પ્રોસેસ થ્રી ટુ ફોર એ ફરીથી આઈસેન્ટ્રોપિક પ્રોસેસ અને ફોર ટુ વન એ કોન્સ્ટન્ટ વોલ્યુમ હિટ રિજેક્શન પ્રોસેસ તો ઓટો સાયકલમાં એક જ વસ્તુ યાદ રાખવાનું આ જે પ્રોસેસ છે એ સ્ટ્રેટ આવે હવે ડીઝલ સાયકલનું પણ સાથે જ બતાવી દઉં તમને તો ડીઝલ સાયકલમાં શું યાદ રાખવાનું ડીઝલ એટલે મોસ્ટલી તમારા મગજમાં આવી જ જોવું જોઈએ કે ડીઝલ એ હાઈ પ્રેશરમાં ઓપરેટ કરે ડીઝલ એન્જિન છે તેની અંદર પ્રેશર બહુ જ હાઈ હોય બરાબર તો ડીઝલમાં પ્રેશર હાઈ હોય તો ડીઝલમાં જે આપણે હીટ એડિશન કરવાની છે ને એને કોન્સ્ટન્ટ પ્રેશરે થશે હીટ એડિશન જે કરવાની છે એ કોન્સ્ટન્ટ પ્રેશરે થશે આટલું યાદ રહેવું જોઈએ બાકીની બધી પ્રોસેસીસ સેમ જ છે આ જે છે એ હીટ રિજેક્શન કોન્સ્ટન્ટ વોલ્યુમમાં જ છે આ એડિયાબેટિક પ્રોસેસ છે અને આ પણ એડિયાબેટિક પ્રોસેસ જ છે તો વન ટુ થ્રી ફોર હીટ એડિશન થશે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ પ્રોસેસે હીટ રિજેક્શન થશે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ પ્રોસેસે બરાબર તો ઓટો અને ડીઝલમાં જે મેઇન છે તે તમને ખબર પડી ગઈ હવે એના પરથી આપણે ટીએસ ડાયાગ્રામ કેવી રીતના ડ્રો કરવાનો એ જોઈએ તો ઓટો સાયકલમાં ટીએસ ડાયાગ્રામ જોઈએ તો આ વન ટુ ટુ જે પ્રોસેસ છે એ વન ટુ ટુ પ્રોસેસ જે છે એ કોમ્પ્રેશન પ્રોસેસ છે હવે ત્યાં તમે જ્યારે પણ આપણે સાયકલની અંદર ટાયરની અંદર હવા પૂરીએ સાયકલના ટાયરની અંદર હવા પૂરીએ તો તે ટાઈમે તમારો જે પંપ હોય એની અંદર કોમ્પ્રેશન પ્રોસેસ થાય અને એના લીધે શું થશે હીટ હીટ જનરેટ થશે મીન્સ કે એનું ટેમ્પરેચર વધશે તો આ વન ટુ ટુ જે પ્રોસેસ છે એ પ્રોસેસ છે કોમ્પ્રેશન પ્રોસેસ અને એ કોમ્પ્રેશન પ્રોસેસના લીધે ટેમ્પરેચર વધશે તમે એ જોઈ શકો છો T1 નું ટેમ્પરેચર ઓછું છે અને T2 નું ટેમ્પરેચર વધી ગયું હવે બીજી પ્રોસેસ છે ટુ ટુ થ્રી એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ છે હીટ એડિશન તમે સ્પાર્ક પ્લગની મદદથી સ્પાર્ક આપશો અને તેના લીધે અંદરનું જે પેટ્રોલ છે એ સળકશે અને પેટ્રોલ સળકશે એટલે ટેમ્પરેચર એકદમ રાઈઝ થઈ જશે અને રાઈઝ થઈને ટી થ્રી ટેમ્પરેચર ઉપર પહોંચી જશે બરાબર હવે થ્રી ટુ ફોર એ એક્સપાન્સન પ્રોસેસ છે એક્સપાન્સન પ્રોસેસના કારણે ટેમ્પરેચર ડાઉન જશે અને ફોર ટુ વન એ હીટ રિજેક્શન પ્રોસેસ છે ફરીથી ટેમ્પરેચર ડાઉન જશે તો ઓટો માં કેવી રીતના ડ્રો કરવાની ખબર પડી અને હા બીજી વસ્તુ આ જે સાયકલ્સ છે ઓટો સાયકલ ડીઝલ સાયકલ એ પાવર પ્રોડ્યુસિંગ સાયકલ કહેવાય પાવર પ્રોડ્યુસિંગ સાયકલ હવે જે પણ પાવર પ્રોડ્યુસિંગ સાયકલ હોય છે તે બધી સાયકલ ક્લોકવાઈઝ ડાયરેક્શનમાં થાય મીન્સ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એને ડ્રો કરવી પડે અહીં તમે જોઈ શકો છો આ વન ટુ ટુ થ્રી ફોર આ ડાયરેક્શનમાં આ સાયકલ ડ્રો કરેલી છે તો તમને સમજી જવું જોઈએ આના પરથી કે આ પાવર પ્રોડ્યુસિંગ સાયકલ છે આ સાયકલ્સ જો તમે રન કરશો તમને આઉટપુટમાં પાવર મળશે અહીં પણ વન ટુ થ્રી ફોર આ જે છે એ પાવર પ્રોડ્યુસિંગ સાયકલ છે મોટો અને ડીઝલ બંને જે સાયકલ છે એ બંને પાવર પ્રોડ્યુસિંગ સાયકલ છે ને તેને તમારે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ડ્રો કરવી પડશે તો ક્લોકવાઈઝ ડાયરેક્શનમાં ડ્રો કરવી પડશે તો ટીએસ ડાયગ્રામ તમારે આની પરથી ડ્રો કરવાનો હોય તો અહીં પહેલો એક પોઈન્ટ વન લઈ લેવાનો હવે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણે આગળ વધવું હોય તો ટુ પોઈન્ટ ઉપરની તરફ આવશે પછી આ ડાયરેક્શનમાં તમારે આગળ વધવું પડશે એટલે તમને કન્ફ્યુઝન નહીં થાય કે ટીએસ ડાયાગ્રામમાં ચાલું એક અહીંથી લેવાનો કે એક અહીંથી લેવાનો બરાબર ને તો હવે તમને ખબર પડી ગઈ હશે આમાં આવું આવે છે હવે બીજું સાથે સાથે હું તમને રેફ્રિજરેશનનું પણ જોઈ લઉં રેફ્રિજરેશનની જે સાયકલ ડ્રો કરો છો એ સાયકલ તમે આ રીતે ડ્રો કરો છો અહીંથી અહીં જશો વન ટુ થ્રી તમને યાદ હોય તો વન ટુ થ્રી ફોર આની જે સાયકલ છે એ એન્ટી ક્લોકવાઇઝ હશે એન્ટી ક્લોકવાઇઝ સાયકલ મીન્સ કે આ જે સાયકલ છે એ પાવર કન્ઝ્યુમિંગ સાયકલ છે પાવર કન્ઝ્યુમિંગ સાયકલ છે તો રેફ્રિજરેશનની સાયકલ છે એ પાવર કન્ઝ્યુમિંગ સાયકલ છે અને તેથી તેને એન્ટી ક્લોકવાઇઝ ડ્રો કરવી પડે આ એક ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં ડાયરેક્ટલી બી પૂછાઈ જાય કે પાવર કન્ઝ્યુમિંગ સાયકલ અને પાવર પ્રોડ્યુસિંગ સાયકલમાં ક્લોક વાઈઝ હોય કે એન્ટી ક્લોક વાઇઝ હોય તો તમને સમજ પડી ગઈ હશે આ વાત ઓકે તો ઓટો સાયકલની અંદર જે પ્રોસેસીસ છે તે તમને કહી દઉં વન ટુ ટુ એકથી બે પ્રોસેસ અને ત્રણથી ચાર પ્રોસેસ એકથી બે બે ત્રણથી ચાર આ બંને જે પ્રોસેસ છે એક આ અને આ આ બંને પ્રોસેસ છે એડિયાબેટિક છે એડિયાબેટિક અથવા આઇસ એન્ડ ટ્રોપિક બરાબર આઇસેન ટ્રોપિક તમને આના પરથી બી ખબર પડશે છે આ જે એન્ટ્રોપી છે ટી એસ ડાયગ્રામ તો વન ટુ ટુ જે પ્રોસેસ છે તેમાં એસ વન ઇઝ ટુ એસ ટુ એટલે કે આઈસેન ટ્રોપિક છે એસ થ્રી ઇઝ ટુ એસ ફોર તો આ પણ આઈસેન ટ્રોપિક છે બે ત્રણ અને ચાર એક આ બેથી ત્રણ ઓકે એરિયા અને ચાર એક એટલે આ પ્રોસેસ આ બંને પ્રોસેસ જે છે એ કોન્સ્ટન્ટ વોલ્યુમ છે અને એક પ્રોસેસમાં હીટ એડિશન થાય છે અને બીજી પ્રોસેસમાં હિટ રિજેક્શન થાય છે એફિશિયન્સી જોઈ લઈએ તો એફિશિયન્સી ઓફ ઓટો સાયકલ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ વન અપન આર રેશ ટુ ગેમા માઇનસ વન આર જે છે એ કોમ્પ્રેશન રેશિયો છે આર જે છે એ કોમ્પ્રેશન રેશિયો છે અને એ કોમ્પ્રેશન રેશિયો વિશે મેં તમને અહીં ઉપર પહેલાં જ જણાવી દીધું છે કે કોમ્પ્રેશન રેશિયો કોને કહેવાય વોલ્યુમ બિફોર કોમ્પ્રેશન અને વોલ્યુમ આફ્ટર કોમ્પ્રેશન તો આર ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ બીફોર એન્ડ આફ્ટર તો અહીં તમે નંબર આપ્યા છે એક બે ત્રણ ચાર તો તેના આધારે આપણે જોઈ લઈએ વોલ્યુમ બિફોર કમ્પ્રેશન તો શું થશે વી વન વોલ્યુમ આફ્ટર કમ્પ્રેશન તો શું થશે વી ટુ બરાબર તો આ તમને ફોર્મ્યુલા મળશે આર ઇઝ ઇઝ ઇક્વલ ટુ વી વન બાય વી ટુ ગેમાં જે છે એની વેલ્યુ એર માટે વન પોઈન્ટ ફોર લેવાની છે બરાબર હવે જેમ કોમ્પ્રેશન રેશિયો વધશે તેમ એફિશિયન્સી વધશે કોમ્પ્રેસન રેશિયો વધશે તેમ એફિશિયન્સી વધશે કેવી રીતના તો કે આ વનમાંથી આપણે કશું બાદ કરવાનું છે અને જો આરની વેલ્યુ વધશે હવે એકની નીચે બે હોય એકની નીચે ચાર હોય એકની નીચે બે હોય તો તેને પોઈન્ટ પાંચ કહેવાય અને એકની નીચે ચાર હોય તો તેને કહેવાય પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ હવે એકમાંથી પોઈન્ટ પાંચ બાદ કરશો તો તમને આન્સર મળશે પોઈન્ટ પાંચ અને એકમાંથી પોઈન્ટ પચીસ બાદ કરશો તો તમને આન્સર મળશે પોઈન્ટ પચોતેર હવે તમને સમજાઈ ગયું છે કે જેમ આરની વેલ્યુ વધશે મીન્સ કે પોઈન્ટ પચીસ પરથી પોઈન્ટ પાંચ પર ગયા તો આપણે એફિશિયન્સી પોઈન્ટ પાંચથી પોઈન્ટ પચોતેર થઈ ગઈ મીન્સ કે એફિશિયન્સી વધી ડીઝલ સાયકલ જોઈએ તો ડીઝલ સાયકલમાં પહેલું યાદ રાખવાનું કે કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન થાય પહેલાંમાં શું હતું કોન્સ્ટન્ટ વોલ્યુમ હિટ એડિશન કોન્સ્ટન્ટ વોલ્યુમ હિટ એડિશન અને કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્શન આની અંદર જે છે આ જે પ્રોસેસ છે એ પ્રોસેસ કોન્સ્ટન્ટ પ્રેશરની થઈ જશે પીવી ડાયગ્રામમાં આ જે પ્રોસેસ પહેલાંમાં કોન્સ્ટન્ટ વોલ્યુમ નહીં હતી કોન્સ્ટન્ટ પ્રેશરની થઈ જશે બાકીનું બધું જેમ હતું તેમનું તેમ હીટ ઇનપુટ કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન કોન્સ્ટન્ટ વોલ્યુમ હવે આમાં એક વસ્તુ યાદ રાખવાનું આનો જે ટીએસ ડાયાગ્રામ તમે ડ્રો કરો ને એમાં થોડીક ધ્યાન રાખવાનું ટીએસ ડાયાગ્રામ તમે ડ્રો કરશો તો એક નંબરના પોઈન્ટ ચાલુ કરશો અને ઓલવેઝ જ હશે કેમ કે પાવર પ્રોડ્યુસિંગ છે પહેલી પ્રોસેસ જોઈએ તો એડિયાબેટિક કોમ્પ્રેશન એડિયાબેટિક કોમ્પ્રેશન થયું એટલે સીધું જ આપણે ઉપર લઈ સુધી લઈ જવાનું ટુ સુધી બીજી પ્રોસેસ કોન્સ્ટન્ટ પ્રેશર હવે કોન્સ્ટન્ટ પ્રેશરનો જે ગ્રાફ છે ને એક જ મિનિટ હા ધારો કે એક પિસ્ટન સિલિન્ડર છે પિસ્ટન સિલિન્ડરની અંદર આપણે ગેસ ભરેલો છે હવે આ જે પિસ્ટન અને સિલિન્ડર છે એકબીજાથી સિલ્ડ છે અને ખાલી પિસ્ટન ઉપર નીચે થઈ શકે અને એટ ધ ટાઈમ જો પિસ્ટન્સને આપણે સિલિન્ડરની સાથે અહીં ફિક્સ કરી દીધું અને અહીં નીચેથી જો તમે હીટ આપવાનું ચાલુ કરો તો તમે આ વસ્તુને હીટ આપશો મીન્સ કે ગેસને હીટ આપશો તો આ પ્રોસેસને શું કહેવાશે કે કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટિંગ પ્રોસેસ કોન્સ્ટન્ટ વોલ્યુમ હિટિંગ પ્રોસેસ કહેવાશે તો અહીં શું થશે કે તમે અહીં જે પણ હીટ આપશો ક્યુ એ હીટ ડાયરેક્ટલી આ જે ગેસ છે તેનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવામાં જ વપરાશે હવે બીજી એક પ્રોસેસ જોઈ લો કે આ જે પિસ્ટન છે એને આપણે મૂવેબલ કરાવી દઈએ પિસ્ટન છે એને મૂવેબલ કરાવી દઈએ મીન્સ કે અહીં તમે ગેસ ભરેલો છે હવે આને તમે અહીં નીચેથી હીટ કરશો તો આ પિસ્ટન ઉપર જઈ શકે છે એટલે બીજી પોઝિશન આપણે જોઈએ તો અહીંયા પહોંચી ગયો બરાબર તો અહીં તમે જે કોઈ પણ હી અહીં તમે જે કોઈ પણ હીટ આઈપી અહીં જે કોઈ પણ હીટ આઈપી એ ક્યુ હીટ બે રીતે વપરાશે એક તો ટેમ્પરેચર વધારવામાં અને બીજું કે પિષ્ટનને મૂવ કરવામાં મૂવ કરવામાં તો હવે આ બે પ્રોસેસ પરથી તમને શું ખબર પડે કે કોન્સ્ટન્ટ વોલ્યુમની અંદર જો હીટ આપશો તો એ ગેસનું ટેમ્પરેચર આના કરતાં વધારે વધશે મીન્સ કે આને તમે દસ કિલો જૂલ હીટ આપી તો આનું ટેમ્પરેચર વધ્યું હંડ્રેડ ડિગ્રી સેન્ટીગ્રેડ જ્યારે અહીં તમે દસ કિલોજૂલ હીટ આપશો તો આનું ટેમ્પરેચર વધશે પચાસ ડિગ્રી સેન્ટીગ્રેડ મેં તમને આ કેમ સમજાવ્યું એ હવે તમને ખબર પડશે ટીએસ ડાયાગ્રામમાં અને આ ટીએસ ડાયાગ્રામમાં તમને ખબર પડી જશે તો આ જે પ્રોસેસ હતી એ આપણી કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ હતી કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસમાં મેં તમને શું કીધું કે જે ટેમ્પરેચર વધશે કોન્સ્ટન્ટ પ્રેશરે તે ટેમ્પરેચર પહેલાં કરતાં ઓછું વધશે મીન્સ કે આ વન ટુ થ્રી જે પ્રોસેસ છે અને આ જે પ્રોસેસ છે આ બંનેમાં ડિફરન્સ આવશે આ જે પ્રોસેસ છે એમાં ટેમ્પરેચર વધારે વધશે અને આ જે આ જે પ્રોસેસ છે તેની અંદર ટેમ્પરેચર ઓછું વધશે તો તમારે આ ગ્રાફ આ રીતનો ડ્રો કરવો પડશે વન ટુ થ્રી ફોર મીન્સ કે આનો સ્લોપ છે ઓછો આનો સ્લોપ છે વધારે જો તમે આ બંને સરખું જ ડ્રો કરી દો તો પ્રોબ્લેમ મીન્સ ખોટું કહેવાય આનો સ્લોપ વધારે હશે અને આનો સ્લોપ ઓછો હશે સ્લોપ એટલે તો ધાળ ધાડ તમને ઇઝીલી ખબર પડી જાય આ એક જ પોઈન્ટ છે તેના પરથી આનો ઢાળ કેટલો છે અને એની કમ્પેરિઝનમાં આનો ઢાળ કેટલો છે તો તમે કહેશો કે આનો દાળો છો છે અને આનો દાળ વધારે છે તા જોઈ લે અહીં પણ એ જ છે સેમ જ બરાબર તો આ આના ટીએસ ડાયગ્રામમાં જે ધ્યાન રાખવાનું છે મેં તમને જણાવી દીધું હવે કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન ડીઝલ સાયકલમાં એટલું યાદ રાખવાનું કે કોન્સ્ટન્ટ પ્રેશર પર હીટ એડિશન થાય અને તેના આધારે કેવી રીતના ડ્રો કરવાની મેં તમને કહી દીધું પ્રોસેસીસ તો બધી કહી દીધી છે મેં તમને એની એફિશિયન્સીનું એક ફોર્મ્યુલા યાદ રાખવાનું છે વન માઇનસ વન અપન આર રેસ ટુ ગેમા માઇનસ વન આ જે ફોર્મ્યુલા છે એ ટુ ઓટો સાયકલનું ઉઠાવવાનું એના પછી એડ શું કરવાનું તો આ એડ કરવાનું આર રેસ ટુ ગેમા માઇનસ વન અને આ જે ગેમા છે એને નીચે લઈ લેવાનું અને આર સી માઇનસ વનને મૂકી દેવાનું એફિશિયન્સી ડીઝલ વન માઇનસ વન અપન આર એસ ટુ ગેમા માઇનસ પછી શું કરવાનું આર સી ટુ ગેમા માઇનસ વન આ જે ગેમા છે તેને હવે નીચે આવ્યા તો નીચે બહાર કાઢી લેવાનું અને આરસી માઇનસ વન બરાબર આ રીતે લઈ લેવાનું અહીં આરસી એટલે કટ ઓફ રેશિયો કટ ઓફ રેશિયો કોને કહેવાય તો અહીં તમે જેટલા ટાઈમ માટે ફ્યુલની સપ્લાય આપશો તેને કહેવાય કટ ઓફ રેશિયો કટ ઓફ રેશિયો એટલે વી થ્રી બાય વી ટુ એક્સપાન્સન રેશિયો એટલે વી ફોર બાય વી થ્રી અને કમ્પ્રેશન રેશિયો એટલે વી વન બાય વી ટુ અહીં તમે એક વસ્તુ ધ્યાન રાખશો એટલે એક વસ્તુ જોશો તો ખબર પડશે કે આ કેવી રીતના ઇઝીલી યાદ રહી જાય તો કોઈ પણ આ જે ફોર્મ્યુલા છે તે આપણે જમણીથી ડાબી તરફ જઈએ છે યાદ રાખો કઈ રીતે જમણીથી ડાબી તરફ મીન્સ વન ટુ ટુ એકના છેદમાં બે લખો પછી આની અંદર બી જમણીથી ડાબી તરફ ત્રણના છેદમાં બે પછી આની અંદર બી જમણીથી ડાબી તરફ ચારના છેદમાં ત્રણ જોઈ લો ચારના છેદમાં ત્રણ ત્રણના છેદમાં બે વી વન બાય વી ટુ તો આવી રીતના તમને ઇઝીલી યાદ રહી જશે અહીં જે ઉપર બતાવ્યું એ લખેલું છે પછી અહીં એમનું એક રિલેશન છે આ રિલેશન ઇમ્પોર્ટન્ટ છે વી વન ઇઝ ઇક્વલ ટુ વી ફોર આના આધારે આ રિલેશન ક્રિએટ થયું કે આ વોલ્યુમ જે વી વન છે વી વન ઇઝ ટુ વી ફોર તમે જોઈ શકો છો વોલ્યુમ વી ફોર અને વી વન સરખું જ છે વી વન ઇઝ ટુ વી ફોર જો આની અંદર તમે મૂકી દો તો આ વી ફોરની જગ્યાએ થઈ જશે વી વન તો આર સી આર ઇ આ બંનેનો તમે ગુણાકાર કરશો તો આ આ ઉડી જશે અને તમને મળશે વી ફોર બાય

અથવા કટ ઓફ રેશિયો ઘટશે તો એફિશિયન્સી વધશે આ હું તમને આની અંદરથી ખબર પાડી દઉં ઓટો સાયકલ જેવું જ છે જો કોમ્પ્રેશન રેશિયો વધ્યો કોમ્પ્રેશન રેશિયો વધશે તો એફિશિયન્સી વધશે વધે તો એફિશિયન્સી વધે ઉપર સમજાવ્યું તેવી રીતના જ આવશે પરંતુ આ કટ ઓફ રેશિયોનું જોઈ લઈએ તો અહીં આરસી રેસ્ટુ ગેમાં છે ઉપરના ટર્મમાં આરસી રેસ્ટુ ગેમાં છે હવે શું કરવાનું આ જે કટ ઓફ રેશિયો છે ઓ કોમ્પ્રેશન રેશિયો છે તેને કોન્સ્ટન્ટ રાખવાનું મીન્સ કે આખી ટર્મ કોન્સ્ટન્ટ હવે આરસીનું જોઈએ આરસી રેસ્ટુ ગેમાં માઇનસ વન અપન ગેમાં આરસી માઇનસ વન ગેમાની વેલ્યુ કેટલી આવશે વન પોઈન્ટ ફોર હવે તમે કહેશો કે હું જો આરસીની વેલ્યુ વધારું તો એફિશિયન્સીમાં શું ફરક પડશે તો ધારો કે આરસીની વેલ્યુ એક હતી અને એક પરથી તમે લઈ ગયા બે પર આરસીની વેલ્યુ એક હતી તો એકના ઉપર ગેમા અને બે કરી તો બેના ઉપર ગેમા હવે ગેમાંની વેલ્યુ જે છે એ વન પોઈન્ટ ફોર છે મીન્સ કે એક કરતાં વધારે છે હવે એક કરતાં વધારે જ્યારે પણ હોય ત્યારે આ જે ટર્મ છે આરસીવાળી તેની વેલ્યુ ઓલવેઝ વધશે નીચે જોશો તો આરસી નીચેનો ટર્મમાં પણ આપણે આ વેલ્યુ મૂકીએ તો વન માઇનસ વન અને ટુ માઇનસ વન તો નીચેના ટમમાં ખાસ કંઈ બહુ ફરક નહીં પડે પરંતુ અહીં ઘાતાંકમાં ગેમા છે એટલે ઉપલી ટર્મ મેજોરિટી દર્શાવે મીન્સ કે ઉપરની ટર્મમાં જે ફેર પડશે તે જ એફિશિયન્સીમાં ફરક પડશે હવે ઉપરની ટર્મ તમે વધારશો આરસી રેસ ટુ ગેમ આરસી વધારશો તો તમારું આખી ટર્મ જે છે તે વધી જશે અને એ વધી જશે તો એફિશિયન્સી ઘટી જશે ધારો કે આ ટર્મ પચાસ હતી પચાસથી થઈ ગઈ સાહીઠ તો પોઈન્ટ પચાસ હતી પોઈન્ટ સાહીઠ થઈ ગઈ તો વન માઇનસ પોઈન્ટ પચાસ વન માઇનસ પોઈન્ટ સાહીઠ શું થયો ઘટાડો ઓકે તો આ સમજ પડી ગઈ તમને એ અહીંયા ઓબ્ઝર્વેશનમાં લખ્યું છે તે જોઈ લે કોમ્પ્રેશન રેશિયો વધશે તો એફિશિયન્સી વધશે કટ ઓફ રેશિયો ઘટશે તો એફિશિયન્સી વધશે કટ ઓફ રેશિયો ઘટશે આ જોવા પોઈન્ટ છ થી પોઈન્ટ પાંચ થયો તો એફિશિયન્સી પોઈન્ટ ચાર થી પોઈન્ટ પાંચ થઈ ઓકે તો તમને આ સમજાઈ ગયું હશે હવે એક બીજો એક ક્વેશ્ચન જનરલી પૂછાય છે કે સેમ કોમ્પ્રેશન રેશિયો હોય પેટ્રોલ અને ડીઝલ બંનેમાં તો વધારે એફિશિયન્ટ કોણ મીન્સ કે પેટ્રોલ પેટ્રોલનો કોમ્પ્રેશન રેશિયો બી દસ રાખીએ ડીઝલનો કોમ્પ્રેશન રેશિયો બી દસ રાખીએ તો વધારે એફિશિયન્ટ એ ડેડ ટાઈમ પેટ્રોલ હશે સેમ કોમ્પ્રેશન રેશિયો માટે પેટ્રોલ ડીઝલ કરતાં વધારે એફિશિયન્ટ છે ડ્યુલ સાયકલમાં શું કરવાનું આ બંને સાયકલ તો જેમ હતી તેમની તેમ જ રહેશે ડ્યુઅલ સાયકલ દોરીને બતાવી દઉં આ તો ઓટો જ આ બી ઓટો આ બી ઓટો આ ઓટોની જે સાયકલ હતી તે જ છે પરંતુ અહીં પેલી બંને મિક્સ થઈ જાય આ ઓટોની પ્રોસેસ હતી ખબર ને એરિયા કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ એડિશન અને એરિયા ડીઝલની પ્રોસેસ હતી કોન્સ્ટન્ટ વોલ્યુમ હિટ એડિશન કોન્સ્ટન્ટ પ્રેશર હિટ એડિશન તો આ થઈ ગઈ તમારી પેલી સાયકલ ડ્યુલ હવે આ વન ટુ થ્રી ફોર ફાઇવ એકથી ચાલુ કરીએ આ તર વધવાનું જ છે પછી અહીં મેઇન વસ્તુ છે કે આ બેથી ત્રણ જે પ્રોસેસ છે એ કોન્સ્ટન્ટ વોલ્યુમ છે કોન્સ્ટન્ટ વોલ્યુમમાં મેં તમને કીધું તો ટેમ્પરેચર બહુ સ્પીડમાં વધશે બીજી પ્રોસેસ આવે છે કોન્સ્ટન્ટ પ્રેશર કોન્સ્ટન્ટ પ્રેશરમાં ટેમ્પરેચર ધીમે રહીને વધશે તો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે આનો ગ્રાફ આનો સ્લોપ વધારે આવે આનો સ્લોપ ઓછો આવે પછી આ તો કોન્સ્ટન્ટ વોલ્યુમ જે ચારથી પાંચ છે એક્સપાન્સન એ જ છે અને આ કોન્સ્ટન્ટ વોલ્યુમ આ ઇમ્પોર્ટન્ટ છે કે આનો ઢાળ વધારે આવે આનો ઢાળ ઓછો આવે તમને દેખાતું હશે કે અહીં બહુ જોરમાં વધી ગયું ટેમ્પરેચર અહીં ધીમે રહીને વધ્યું ટેમ્પરેચર ઓકે ડ્યુલ સાયકલની જે એફિશિયન્સીની ફોર્મ્યુલા છે એ ડ્યુલ સાયકલની એફિશિયન્સીની ફોર્મ્યુલા તમારે જનરલી પૂછાતી નથી કરશે પરંતુ આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જો પ્રેશર રેશિયો વન થઈ જાય પ્રેશર રેશિયો એટલે કે આ ત્રણ અને ચાર ના સોરી પ્રેશર જો પ્રેશર ક્યાં આવે છે આયુર્વેદિક પ્રેશર અને આ પી ટુ અને આ પી થ્રી આ પ્રેશર રેશિયો વન થઈ જાય મીન્સ કે આખી ઉડી જાય આ રીઆ પ્રોસેસ ઉડી જાય તો તમને શું મળશે એમ 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 અને એમ સોરી આ ઉડી ગયું તો આ એમ મળશે આ એમ મળશે અને આ એમ તો તમને મળશે ડીઝલ જો પ્રેશર રેશિયો વન થઈ જાય તો ડ્યુલ સાયકલ બીકમ ડીઝલ સાયકલ અને જો વોલ્યુમ એટલે આ ત્રણ અને ચારનું જે વોલ્યુમ છે વોલ્યુમ રેશિયો વી થ્રી વી ફોર આ જો વન થઈ જશે તો તમને મળશે ઓટો સાયકલ આ ઉપરની પ્રોસેસ ફેની થઈ જાય તો મળી જાય ઓટો સાયકલ કટ ઓફ રેશિયો વન થઈ જાય તો ડ્યુલ બની જાય ઓટો સાયકલ કમ્પેરિઝન ઓફ સાયકલ આ એક ઇમ્પોર્ટન્ટ છે જો કોમ્પ્રેશન રેશિયો સેમ હોય તો ઓટો સૌથી વધારે એફિશિયન્ટ અને પછી સૌથી છેલ્લે આવે ડીઝલ જો મેક્સિમમ ટેમ્પરેચર અને હીટ રિજેક્શન મેક્સિમમ ટેમ્પરેચર અટેન્ડ કરવાનું હોય તો કોમ્પ્રેશન રેશિયો સૌથી વધારે જોઈએ અને મેક્સિમમ પ્રેશર એટલે કે ભાઈ કોમ્પ્રેશન રેશિયો સૌથી વધારે તો જ્યારે કોમ્પ્રેશન રેશિયો અથવા પ્રેશર સૌથી વધારે હોય તે ટાઈમે ડીઝલ જ સૌથી વધારે એફિશિયન્ટ બરાબર ડીઝલ સૌથી વધારે એફિશિયન્ટ ઓટો સૌથી વધારે એફિશિયન્ટ ક્યારે કે જ્યારે સેમ કોમ્પ્રેશન રેશિયો હોય અને મેક્સિમમ પ્રેશર એન્ડ મેક્સિમમ કોમ્પ્રેશન રેશન અને મેક્સિમમ ટેમ્પરેચર હોય તે ટાઈમે ડીઝલ સૌથી વધારે એફિશિયન્ટ હોય મારે તમને અહીં એક જ વસ્તુ બતાવવાની છે કે આ જે સ્ટર્લિંગ અને એરિક્શન સાયકલ છે એ કોના જેવી છે અને એને કેવી રીતના યાદ રાખવાની એક્ઝેક્ટલી તો પહેલાં તો તમને બ્રેટન સાયકલ ખબર હોવી જોઈએ બ્રેટન સાયકલ એ ગેસ ટર્બાઇન સાયકલ છે બ્રેટન સાયકલ બેન સાયકલ છે અને તેમાં કોન્સ્ટન્ટ પ્રેશર હિટ એડિક્શન અને કોન્સ્ટન્ટ પ્રેશર હિટ રિજેક્શન થાય છે એટલે બે પ્રોસેસ કોન્સ્ટન્ટ પ્રેશર હોય છે અને બાકીની બીજી બે પ્રોસેસ એડિયાબેટિક હોય છે બરાબર તો બ્રેટન સાયકલ એક્ઝેક્ટલી દોરાય કેવી રીતના તો પીવી ડાયાગ્રામ પર બ્રેટન સાયકલ માટે બે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ ડ્રો કરી દેવાની આ બે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે અને બાકીની બે એડિયાબેટિક પ્રોસેસ છે બ્રેટન સાયકલમાં કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન થાય હવે બીજી એક સાયકલ છે એરિક્સન સાયકલ હવે એરિક્સન સાયકલને યાદ કેવી રીતના રાખવાની તો એક્ઝેક્ટલી આ એસઓ યાદ રાખો સોહેબ અખતરનો એસઓઈ યાદ રાખો હવે એરિક્સન સાયકલ છે જે એક્ઝેક્ટલી બ્રિટન જેવી જ છે બટ ડિફરન્સ શું છે ડિફરન્સ શું છે એમાં તે આપણે જોઈ લઈએ તો જે એરિક્સન સાયકલ છે એની અંદર ડિફરન્સ ફક્ત એટલો છે કે આ જે બંને એડિયાબેટિક પ્રોસેસ છે એ અહીં આઈસોથર્મલ બની જશે કઈ પ્રોસેસ બની જશે આઈસોથર્મલ પ્રોસેસ થઈ જશે એડિયાબેટિક એડિયાબેટિક ન રહેતા આઇસોથર્મલ થઈ જશે માટે એરિક્સન સાયકલને આઇડિયલ સાયકલ કહેવાય જે બી પ્રોસેસમાં એડિયાબેટિકની જગ્યાએ આઇસોથર્મલ પ્રોસેસ આવી જાય એ બધી જ પ્રોસેસ અથવા સાયકલ આઈડિયલ સાયકલ કહેવાય એટલે કે આદર્શ સાયકલ જે રિયલમાં પોસિબલ નથી એવી કઈ કઈ સાયકલ્સ છે તો કાર્નોટ એરિક્શન અને સ્ટર્લિંગ સાયકલ આ બધી માં કોન આ બધી માં કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ એટલે કે આઇસોથર્મલ પ્રોસેસ અંદર આવે છે હવે બીજી એક પ્રોસેસ છે સ્ટર્લિંગ સ્ટર્લિંગને કેવી રીતના યાદ રાખવાની તો સ્ટર્લિંગ એ એક્ઝેક્ટલી ઓટો સાયકલ જ છે ઓટો સાયકલ આપણે જોઈ તે મુજબ બે કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય અને બાકીની બંને એડિયાબેટિક હોય આ ઓટો સાયકલની વાત કરી હવે એ જ ઓટો સાયકલને આપણે આ સ્ટર્લિંગ કોના જેવી છે ઓટો સાયકલ જેવી તો એ જ ઓટો સાયકલને આપણે સ્ટલિંગમાં કન્વર્ટ કરવી હોય તો ઓટો સાયકલ જેવી સેમ જ છે જસ્ટ ડિફરન્સ ઇઝ આ જે પ્રોસેસ છે એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસમાં કન્વર્ટ થઈ જાય એડિયાબેટિક નહીં રહે એટલે કે આઇસોથર્મલ પ્રોસેસ થઈ જાય એક્ઝામમાં ડાયરેક્ટલી પૂછવામાં આવે છે કે એરિક્સન સાયકલ્સમાં આઇસોથર્મલ પ્રોસેસ હોય છે અથવા ઇડિયાબેટિક પ્રોસેસ હોય છે માં આઇસોથર્મલ પ્રોસેસ હોય કે એડિયાબેટિક પ્રોસેસ હોય તો સ્ટર્લિંગ અને એરિક્શન એ આઇડિયલ સાયકલ છે માટે તેની અંદર એડિયાબેટિક પ્રોસેસ જે છે એ ડાયરેક્ટલી કન્વર્ટ ઇન ટુ આઇસોથર્મલ પ્રોસેસીસ મારે તમને આ જ જણાવવાનું હતું અને એ બંને પ્રોસેસ એક્ઝેક્ટલી કોના જેવી હોય તો તે પણ મેં તમને જણાવી દીધું કે બ્રિટન જે હોય છે તે ઇરિક્શન જેવી હોય છે અને સ્ટર્લિંગ જે હોય છે તે ઓટો જેવી હોય છે અને કેવી રીતના યાદ રાખવાનું તે પણ મેં તમને જણાવી દીધું Okay so thank you so much for watching this video please like share and subscribe my channel okay so bye bye thank you so please like share and subscribe my channel sinhals academy